સુરત સહિત સમગ્ર દેશમાં અયોધ્યામાં ભગવાન રામના મંદિરના થનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના પલસાણા કણાવ ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાગરૂપે ભવ્ય રેલી યોજાઈ હતી. પલસાણા તાલુકાના કળાવ ગામે શનિવારના રોજે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય રેલી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કળાવ પાટિયાથી કળાવ ગામ સુધી રામ નામની ધજાનો લગાવવામાં આવી છે. ગામના એનઆરઆઈઓ દ્વારા વિનામૂલ્યે દીવડાઓની પણ વહેંચણી કરવામાં આવી હતી. શનિવારના રોજે ગામના એનઆરઆઈઓ હસમુખ પટેલ, શૈલેષભાઈ પટેલ, બીનુભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, હર્ષભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો કણકેશ્વર મહાદેવ મંદિર ખાતે એકઠા થઈ જય શ્રીરામના નાદ અને ડીજેના તાલ સાથે ફટાકડાઓ ફોડી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જીરેલી કણાવ ગામથી પલસાણા રામજી મંદિર થઈ ભૂતપુરુ અને ગલુડા મલિકપુર થઈ પરત કળાવ પહોંચી હતી. મારું નામ હસમુખભાઈ પટેલ છે, અમે એનઆરઆઈ છે યુએસએ થી. અમે સર્વે મળીને રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ છીએ. અત્યારે હમણાં રેલી કાઢીને નીકળીશું પલસાણા રામજી મંદિર, ત્યાંથી અમે જવાના ભૂતપર, ભૂતપરથી અમે જવાના એના, એનાથી જવાના અમે ગલુડા, ગલુડાથી મલેકપર, મલેકપરથી અમે આવીશું પાછા કણાવ. આવતીકાલે સવારે શોભાયાત્રી નીકળશે. સવારમાં સુંદરકાંડ થશે, 11 હનુમાન ચાલીસા હવન સાથે થશે, પછી અમે રામ જન્મની સ્તુતિઓ ગાશું અને છેલ્લે પછી આરતી કરીને રામલલ્લાના આશીર્વાદ લઈ લેશું. અમે ગોળીઓ બી લાવ્યા છે, બધું જ છે તૈયાર. અને રામ એટલે પ્રેમ, રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લેવજો જાન નિહારા. એટલે અમારે રામને પ્રેમ આપવો છે અને આ મારો પ્રેમ વધતો રહે, વધતો રહે અને દરેક લોકો રામને પ્રેમ કરે, એકબીજા સાથે પરસ્પર પ્રીતિ કરે તો રામ રાજ્ય આવી શકે. બાવીસ તારીખે સુંદરકાંડ, હનુમાન ચાલીસાને હવન કરીને રામજીની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ એનઆરઆઈ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે. આખું ગામ રામની ભક્તિમાં રંગાયો હોય એવા માહોલ જોવા મળી રહ્યો છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા.